સુરતમાં એક તરફ પ્રેમની અભિવ્યક્તિનો દિવસ ગણાતા વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરાતી હોય છે, ત્યારે બીજી તરફ એક યુવકને પ્રેમમાં દગો મળ્યો હોવાની હકીકત સામે આવી છે. પેટ્રોલ વિરામનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમઝાળમાં ફસાવીને પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા રૂપિયા 96,44,000 ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઠગ મહિલાના પ્રેમઝાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગેની જાણ થતા તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. હાલ પ્રેમી સાથે ચોરી કરીને નાસી જતી પ્રેમિકાના સીસીટીવી સામે આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પેટ્રોલ વિરામનગર સોસાયટી સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષના દિલીપ ધનજી ઉકાણીએ 29 વર્ષની મહિલા જયશ્રી દિનેશ ભગત અને તેના પ્રેમી શુભમ સમાધાન મિસલ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે આરોપીઓ તેના કતારગામ ખાતે આવેલા કૃષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડે રહેતા હતા. આ દરમિયાન તેને જયશ્રી સાથે પ્રેમ સંબંધ બંધાવ્યો હતો. બંને જણા સાથે રહેવા લાગ્યા હતા. જયશ્રીના બંને દીકરાઓ પણ સાથે જ રહેતા હતા. જયશ્રીએ દિલીપને તેના પતિ દિનેશ સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. એટલે દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેવા માટે આવી ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી સાથે રહેતા હતા ત્યારે તેનો પ્રેમી શુભમ અવારનવાર મળવા માટે આવતો હતો. આ અંગે પૂછતા શુભમ સાથે બ્રેકઅપ થઈ ગયું હોવાની વાત કરી હતી અને ત્યારબાદ શુભમે પણ ઘરે આવવાનું બંધ કરી દીધું હતું. 23 જાન્યુઆરીના રોજ દિલીપે કૃષ્ણકુંજ સોસાયટીનું મકાન વેચી નાખ્યું હતું, જેના રૂપિયા 96,44,000 આવ્યા હતા. આ રકમ તેણે ઘરમાં જ મૂકી રાખી હતી. દરમિયાન ગત 31 જાન્યુઆરીના રોજ જયશ્રીએ તેના દીકરાઓને ડભોલીમાં તેના પિતાના ઘરે મૂકવા માટે ગઈ હતી. જોકે પિતા ઘરે ન હોવાથી જયશ્રીએ દિલીપને કહ્યું કે તું આ દીકરાઓને મારા પિતા શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચે છે ત્યાં તેમની પાસે મૂકી આવું, હું ઊભી રહું છું. તેમ કહી ત્યાંથી જયશ્રી નાસી ગઈ હતી. દિલીપે ઘરે આવી ફોન કરતા જયશ્રીનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. શંકા જતા ઘરના દરવાજાનું તાળું તોડી તપાસ કરતા મકાન વેચાણમાં આવેલા રોકડા રૂપિયા 96,44,000 રૂપિયા પણ ગાયબ હતા અને જયશ્રી અને તેનો પ્રેમી શુભમ બંને જણાના મોબાઈલ બંધ આવતા હતા. આથી આ બંને જણાએ ભેગા મળી રૂપિયા ચોરી કરી ગયા હોવાનું સામે આવતા દિલીપ ઉકાણીએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.